હેલો ફ્રેન્ડ, જય માતાજી. આપણે બધા ગુજરાતીઓને બધાના ઘરે લીલું ટોપરું બસતું જ હોય છે, કારણ કે આપણે શ્રીફળ સળાવતા હોઈએ, પછી ટોપરું કોઈ ખાતું ન હોય તો ટોપરું બસતું હોય ને તો આપણે મસ્ત ટોપરાની બરફી આપણે ફટાફટ બનાવી લઈએ. તો એના માટે આપણે 2 ચમચી ઘી ગરમ કર્યું છે કડાઈમાં, અને ટોપરાને આપણે ખમણી લેવાનું, એની છાલ કાઢી અને ટોપરાને ઝીણું આપણે સરસ એવું ખમણી લેવાનું. હવે એ ટોપરું, એક વાટકી ટોપરું આપણે ગરમ ઘીમાં નાખવાનું, અને આપણે ધીમા આંચ ઉપર આપણે એને 5-6 મિનિટ એને શેકી લેવાનું લીલા ટોપરાને. અને લીલા ટોપરાની બરફીનો સ્વાદ એટલો સરસ આવશે, તમે એકવાર ટ્રાય જરૂરથી કરજો, કારણ કે ટોપરું તો બધાને ઘરે બસતું જ હોય છે. હવે 5-1 મિનિટ જેવું આપણે આને શેકી લેવાનું, અને આપણે સુકલ ટોપરું આવે ને એની છાલ કાઢી અને સરસ એવું એને પણ ઝીણું ખમણી લેવાનું છે આવી રીતે. અને સરસ એવો ખમણી અને પાછું એક વાટકી આપણે નાખવાનું, 2 થઈને 2 વાટકી જેટલું આપણું ટોપરું છે, લીલું ટોપરું 1 વાટકી અને 1 વાટકી સુકલ ટોપરું. હવે આપણે સરસ એવું પાછું 5-1 મિનિટ જેવું એને આવી રીતે મિક્સ કરવાનું છે અને શેકવાનું છે સરસ એવું. અને આ રેસીપી તમને ગમી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો, અને કમેન્ટમાં મને કહેજો રેસીપી તમને મારી કેવી લાગે છે. હવે 2 વાટકી આપણે ટોપરું હતું એટલે 1 વાટકી ખાંડ આપણે લેવાની છે. તમારે દળેલી ખાંડ લેવી હોય તો દળીને પણ તમે લઈ શકો, પણ મેં એમની માખી નાખી દીધી છે. અને હવે આપણે ધીમે આંચ ઉપર પાછું આપણે આવી રીતે શેકતું રહેવાનું છે, અને આપણે જરૂર પ્રમાણે પાણીનો ઉપયોગ કરવાનો છે, 2-3 ચમચી ની જરૂર પડશે. હવે આપણે આને આ રીતના મેં મિક્સ કરી દીધું છે, અને ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે. અને તમારે ટોપરું મિક્સરમાં ન કાઢવું હોય તો તમારે આપણે ખમણી આવે ને જે આદુ ક્રશ ખમણવાની, એમાં પણ તમે ખમણી લો. મેં એમાં જ ખમણીને લઈ લીધું છે એટલે સરસ એવી આપણી ટોપરાની બરફી બનશે. હવે આપણે પાછું 2 થી 2 ચમચી જેટલું પાણી મેં નાખ્યું છે, અને તમારી પાસે નોનસ્ટિક કડાઈ હોય તો વધારે સારું, એમાં ચીપકશે નહીં, પણ અમારી પાસે તો આ છે એટલે મેં આનો ઉપયોગ કર્યો છે. હવે પાછું 2 ચમચી જેટલું પાણી નાખ્યું એટલે ખાંડ આપણી એકદમ ઓગળી જાય અને ચાસણી ન પકડે, એમ કે કારણ કે પાણી ન નાખો તો એકદમ તાર જેવી ચાસણી થઈ જાય અને કડક બરફી થાય. આપણે કડક નથી બનાવવાની, એકદમ સોફ્ટ એટલે નાના મોટા બધાય ખાઈ શકે. હવે જો આ રીતના આપણો મસ્ત માવો તૈયાર થઈ ગયો છે બરફીનો, હવે આપણે આમાં ખાસ વસ્તુ જેવું આપણે બજારનો ટેસ્ટ લાવવો હોય ને તો એના માટે આપણે 2-3 મોટી ચમચી દૂધનો પાવડર એડ કરવાનો, એટલે બહુ મસ્ત એવો ટેસ્ટ એનો આવશે. દૂધના પાવડરથી આપણે એકદમ માવોનો ટેસ્ટ આવે, આપણે માવાની નાખવાની જરૂર નથી. માવો ન હોય તો આપણે દૂધનો પાવડરનો ઉપયોગ કરીને માવા જેવો સ્વાદ ઘરે પણ લાવી શકીએ. જો આવી રીતને બધું મિક્સ કરી દીધું છે, કમસે કમ તમારે 15 મિનિટ લાગશે આ માવાની ટોપરા લીલા ટોપરાની બરફી બનાવવામાં. હવે આને છે ને ગેસ આપણે બંધ કરી દેવાનો છે, અને ઠંડુ થવા થોડીક વાર મૂકી દેવાનો છે. પછી આપણે એને પ્લેટમાં ઢાળી લઈશું. ઠંડુ થઈ જાય ને પછી બહુ ઠંડુ નહીં થવા દેવાનું, 2-3 મિનિટ જેવું ઠંડુ થાય પછી આપણે એક પ્લેટમાં આને બરફીને ઢાળી લેવાની છે માવાને. હવે આપણે આને સરસ રીતે દબાવી દઈશું આવી રીતે. હવે આ રીતના મેં બધું પાથરી દીધું છે, અને ચમચાના મદદથી બધું એક સરખું કરી દીધું છે. અને હવે એક તવીથો લેવાનો, અને એના મદદથી આપણે એક સરખી પ્લેટમાં બધું આપણું મિક્સરા કરી દેવાનું છે. અને પછી આપણે જોઈ શકો છો કેટલી સરસ એવી બરફી આપણી તૈયાર થઈ ગઈ છે. અને હવે આપણે કટ મારી દીધા છે મેં, અને જોઈ શકો છો આવી રીતે તમે એકવાર જરૂર ટ્રાય કરજો. અને આપણું ટોપરું ક્યારેય વેસ્ટ પણ ન થાય, અને માતાજીને ચડાવેલું આપણે ફેંકવું પણ ન પડે, અને એ રીતનો આપણે ઉપયોગ થઈ જાય અને બધા ખાઈ પણ લે, અને ખૂબ ટેસ્ટી એવી આપણી લીલા ટોપરાની બરફી બનીને તૈયાર થઈ જાય છે. તમને જો આ રેસીપી ગમી હોય તો પ્લીઝ મારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો, અને આ રેસીપી તમે ટ્રાય કરજો, જરૂરથી ટ્રાય કરજો, અને કમેન્ટમાં કહેજો આ રેસીપી તમને કેવી લાગી.